ના દરજીપુરા ગામમાં પદાધિકારીઓને પ્રવેશબંધી ફરમાવતા બેનર્સ લાગ્યા છે ગામમાં પાયાની સુવિધાઓના અભાવથી ગ્રામજનો રોષે ભરાયા ગામમાં ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટાઓ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે લોકોને પારાવાર મુશ્કેલી પડતા તેઓ હવે સક્રિય થઈને નિષ્ક્રિય નેતાઓ પાસેથી જવાબ માંગી રહ્યા છે દુઃખની વાત એ છે કે આરટીઆઈથી ખબર પડી કે ગામ માટે કોઈ ગ્રાન્ટ નથી ફાળવવામાં આવી અને ગામમાં વિકાસના એક પણ કામ નથી થયા વડોદરા શહેરને અડીને આવેલું છેવાડાનું દરજીપુરા ગામ વર્ષ બે હજાર પંદરમાં હરણી ગ્રામ પંચાયતમાંથી છૂટું પાડીને તેને કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે શહેરવાસીઓને જે સુવિધાઓ મળે છે તે તમામ પ્રકારની સુવિધાઓ દરજીપુરા ગામને પણ મળશે પરંતુ આ તમામ આશાઓ ઠગાડી નીવડી છે લોકોને હતું કે પીવાનું સ્વચ્છ પાણી મળશે રસ્તાઓ બંધાશે અને જે અન્ય પાયાની સુવિધાઓ છે તે પણ અહીં ઊભી થશે પરંતુ આ તમામ આશાઓ ઠગાડી નીવડી છે હવે અહીંના લોકોએ બંડ પહોંકાડવાની શરૂઆત કરી છે અને આપ જોઈ રહ્યા છો કે દરજીપુરા ગામમાં જે કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્યને પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે એ બોર્ડ છે કે દરજીપુરા ગામમાં આ કામચોર કોર્પોરેટરની પ્રવેશબંધી તેમાં બોર્ડ નંબર ચારના જે કોર્પોરેટરો છે ધારાસભ્ય મનીષાબેન વકીલ અને જે અહીંના કોર્પોરેટર છે આ વિસ્તારના તેઓના ફોટા લગાવીને અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ લોકો એ આશાએ ચૂંટ્યા હતા કે તેઓનું સમસ્યાઓનું નિરાકરણ આવશે અને તેઓ આ વિસ્તારની જે સમસ્યાઓ છે તેને હલ કરશે દૂર કરશે પરંતુ આ તમામ આશાઓ ઠગાડી નીવડી છે આપણી સાથે આ ગામના આવા જે મતદારો છે અને લોકો છે કે જેઓએ આશા રાખી હતી કે તેઓના મત વિસ્તારની અંદરની જે સુવિધાઓ છે તે ઊભી થશે શું આશા હતી આપને અને અત્યારે શું સમસ્યાઓ છે અત્યારે પહેલી સમસ્યા તો અમારે છે પાણીની પાણી અવર જવર બંધ થઈ જાય છે પાણીની તકલીફ પડે છે અને બીજા નંબરમાં કે અમારે ગામમાં કોઈ શમશાન કે કોઈ કબ્રસ્તાની વ્યવસ્થા નથી ગામના આગેવાન છે અને તેઓના હાથમાં જે આપ કાગળ જોઈ રહ્યા છો તે આરટીઆઈનો જવાબ છે અને આરટીઆઈ થકી અહીં જે દરજીપુરા ગામના જાગૃતજનો છે તેઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કારણ કે શું પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્ન પૂછવાની કેમ ફરજ પડી અને શું જવાબ આપ્યો હતો હવે આ પ્રશ્નનું એવું છે કે આપણે ગુજરાતની અંદર કે બરોડા સંસ્કારી નગરી કહેવાય એ સંસ્કારી નગરીની અંદર બે હજાર પંદરથી અમારું ગામ કોર્પોરેશનની અંદર સમાવેશ કર્યું સમાવેશ કર્યા પછી બે હજાર પંદરથી કે પછી કોર્પોરેશનના કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો એમને જે એમના આપણે ભંડોળ મળે છે એમાંથી એમનો વિકાસ કરવાનો હોય છે અત્યાર સુધી એમને કોઈ અમારા ગામની અંદર ધ્યાન આટ્યું નથી કોર્પોરેટર લઈને કલેક્ટર સુધી અને ધારાસભ્ય થી લઈને સંસદ સભ્ય સુધી લોકોએ અનેક રજૂઆતો કરી અને પોતાના પ્રશ્નોના જવાબો માંગ્યા પરંતુ આ જવાબો નથી આપ્યા હા આરટીઆઈ થી જવાબ મળ્યો પરંતુ એ જવાબ એવો હતો કે સંસદ સભ્ય કે ધારાસભ્ય દ્વારા આ ગામના વિકાસ માટે કોઈ જ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી એટલે કે સંસદ સભ્ય અને ધારાસભ્ય તથા કોર્પોરેટર પોતાના મત વિસ્તારના વિકાસ માટે સક્રિય નથી હવે લોકો સક્રિય થયા છે અને આગામી દિવસોમાં જો આ ચૂંટાયેલા પદાધિકારીઓ સક્રિય નહીં થાય તો આ ગામના મતદારો આ જે પદાધિકારીઓ છે તેઓને હરાવવા માટે સક્રિય થશે કેમેરામેન નિકેશ સોની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા